नमस्कार, स्वागत है आपनु कच्छुदय टीवी न्यूज में। हूँ छू दीपिका पांचाणी। तो बुलेटिन की शुरुआत में एक नजर हेडलाइंस पर। भुजना मोखाणामां वीज चेकिंग दरमियान पोलीसनुं फायरिंग, गाम लोकोए पत्थरमारो करता पोलीसे कर्यो बळ प्रयोग। घटनामां वीज तंत्रना इजनेर सहित गाम लोको गवाया। કંડલાની 11,600 એકરને કરાઈ ફ્રી હોલ્ડ, પોર્ટની જમીન રાજ્ય સરકારને સોંપવા લેવાયો નિર્ણય। સરકારના આ નિર્ણયને ઠેર ઠેરથી આવકારવામાં આવ્યો। નલિયાકાંડ મુદ્દે ડેપ્યુટી સીએમ વિપક્ષી નેતા આમને સામને, શંકરસિંહ ભાજપના નેતાઓને સેક્સ કાંડ મુદ્દે લીધા આડે હાથ, બચાવમાં નીતિન પટેલે પુરાવા રજૂ કરવા કરી ચેલેન્જ। ને ભુજમાં યુગ પુરુષ મહાત્માના મહાત્મા નાટક ભજવાયું, શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે આયોજન, મૂળભૂત મૂલ્યોના સંવર્ધન માટે રચાયું ભવ્ય નાટક। કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ આજે ફરી પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ ધામા નાખીને વહેલી સવારથી જ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન ભુજ તાલુકાના મોખાણા ગામે ચેકિંગ ટુકડી સાથે ગ્રામજનોએ ઘર્ષણ કરીને પથ્થરમારો કર્યો હતો। જવાબમાં પોલીસે કરેલા ફાયરિંગથી એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। આ ઉપરાંત અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ગ્રામજનોના પથ્થરમારામાં પીજીવીસીએલના અધિકારી તેમજ બોડીગાર્ડને ઈજાઓ થઈ હતી। તો ઘર્ષણ બાદ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોખાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। છેલ્લા 1.5 માસથી વીજ ચેકિંગની બંધ કરેલી કામગીરી આજે એકાએક શરૂ થઈ હતી, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચેકિંગ ટુકડીએ ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ત્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ ચેકિંગ ટુકડી પર પથ્થરમારો કરતા રાજકોટના નાયબ ઇજનેર આર એલ તરડવા તેમજ ડીવાયએસપીના કમાન્ડો દેવરાજભાઈ નાગાને ઈજાઓ પહોંચી હતી। ગ્રામજનોએ ચેકિંગ ટુકડી ઉપર પથ્થરમારો કરતા અને મામલો વધુ બિચકતા ટુકડીએ સ્થાનિક પોલીસની મદદ માંગી હતી। ત્યારે પથ્થર પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રથમ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, પરંતુ લોકોનું ટોળું કાબૂમાં ન આવતા પોલીસે સ્વબચાવ માટે હવામાં ગોળીબાર કર્યો હતો। પોલીસે ફાયરિંગ કરતા ગામના ભગુ લખમણ ઢીલાને હાથમાં ગોળી વાગતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો આ ઉપરાંત પોલીસના લાઠીચાર્જમાં પણ ઘવાયેલા 3 લોકોને જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જેમ ગામમાં સમાધાન થઈ ગઈ, જીબીવાળા ભાગી ગયા, ચાર રસ્તે આવી ગયા અને પરબારો પધરવાળ પીએસએ પરબારો હોવાથી લાકડીઓ મારી ચોકડી ઉભા હતા અને પરબારો ભગુ લખાને લાકડીઓ મારવા વર્ગો પરબારો ભગુ લખાને અને સામજી વાસણને અને મારા ઉપર વાળી હું માથો કાઢી નાખે, મારો માથો ફોડી નાખત પીએસઆઇ અને પરબારી રિવોલ્વર કરી અને પરબારી ફાયરિંગ કરો ગામ પાછલે પછી અટકો ગયો અને ફાયરિંગ કરતો ગયો, એક માણસે આમાં લઈ લીધો પાછળ નકર સીધી એને લાગત। મોખાણામાં થયેલી ફાયરિંગની ઘટનામાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ચેકિંગ માટે આવેલી વીજ તંત્રની ટીમ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો અને ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ગ્રામજનોએ એ વાતનો વિરોધ કર્યો હતો કે અમારા ગામના વીજ પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને વારંવાર વીજ ચેકિંગ કરીને દંડ ફટકારી ગામ લોકો તેમજ ખેડૂતો સામે પગલાં લેવાય છે। ત્યારે ગ્રામજનોએ કહ્યું હતું કે પ્રથમ અમારા પ્રશ્નો હલ થાય ત્યારબાદ ચેકિંગ કરો, આ બાબતે મામલો બિચક્યો હતો। ગામ લોકોના જણાવ્યા પ્રમાણે પધ્ધરના પીએસઆઈ દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં 2 રાઉન્ડ હવામાં કરાયા હતા અને 2 રાઉન્ડ સીધું ફાયરિંગ થયું હતું, જેમાંથી 1 ગોળી તો સીધી નીકળી ગઈ પરંતુ બીજી ગોળી ગામના ભગુભાઈ લખમણ ઢીલાને વાગતા તેમને ઈજાઓ પહોંચી હતી, માટે તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત ગામના 8 લોકોને પોલીસ દ્વારા માર મારવામાં આવતા ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 3ની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે ખસેડાયા છે। ત્યારે આ પ્રકરણ મુદ્દે ગામ લોકોએ પોલીસની કામગીરીને વખોડી કાઢી હતી અને આ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે। તો આ સમગ્ર મામલે મોખાણા ગામના 40 લોકોના ટોળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ટોળા સામે ફરિયાદમાં રૂકાવટ કરવા, સરકારી કર્મીઓ અને પોલીસ પર હુમલો કરવા ઉપરાંત સરકારી વાહનોમાં તોડફોડ કરવા સબબ ગુનો નોંધાયો છે, ત્યારે આ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે। ઘટની એટલે પીજીવીસીએલ વાળા આવ્યા હતા ચેકિંગ કરવા, પોલીસની 40 ગાડી ભેગી હતી અને જબરજસ્તી ગામમાં કરવા વર્ગાય એટલે ગામવાળા રોક્યા અને એને પધ્ધરથી બીજે સ્ટાફ મગાવ્યો પોલીસનું અને આવતે વેત સીધો લાઠીચાર્જને ફાયરિંગ જ કીધો સીધો, જે પીજી જે જે બાલ જે થઈ એમાં અમારો સમાધાન થઈ ગયો હતો
गाम लोकोनू ने पीजी विसलवारेनू के भाई अमे दस दी अमारा जे प्रश्न जे छे सोल्व करीने अने तमे चार पांच दिवस पाछळ आवो अने घरो घर चेकिंग करी जाओ अने समाधान थई गयो बधा रिटर्न थया था। चार रस्ते पधरथी पोलीस आवी अने आवीने सीधो जे गाम लोको हता एनामां सीधी फायरिंग ने लाठीचार्ज कीधो ने पाछी फायरिंग करी नाखी। साहेब जे होय ने जे पीएसए मेन अधिकारी होय छे लाग्यो एटले चार पांच ने लाठीचार्ज थयो छे ने एक भाई ने गोली ज मारी सीधी। નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આમને સામને આવી ગયા હતા। બાપુએ ભાજપ પર પ્રહાર કરતા બચાવમાં ડેપ્યુટી સીએમએ પુરાવા જાહેર કરવાની ચેલેન્જ કરી હતી। ગુજરાતી વિધાનસભામાં ફોન ફિલ્મ જોવાવાળા ધારાસભ્યો સત્તા પક્ષવાળા એ પકડાય કમિટી બને બધાના નામ આમાં કચ્છમાં નલિયામાં આવ્યા છે। એટલું જ નહીં અનેક બધા આગેવાનો જેમાં દિલ્હીના એક મંત્રી મેઘવાલ, દિલ્હી ભાજપના પ્રમુખ ડોક્ટર હર્ષવર્ધન, એમાં એક એમપી હતા આપણા બાબુલાલ કટારા કબૂતરબાજી વાળા, બીજાની પત્નીને પોતાની પત્ની બનાવી પોતાના પક્ષના પ્રચારક એવા સંજય જોશીની સીડી બનાવી બીજેપીમાં એમની આબરુ કાઢવા માટે સીડીની વહેંચણી કરાય છે। વસ્ત્રહરણ જાતે પોતાના દલિત મોદીને રાજસ્થાનમાં આશરો અપાય। હું એમના શબ્દોને અહીંયા મૂકવા માંગતો નથી, પણ જે રીતે એમણે શબ્દો વાપર્યા છે એ ગુજરાતની પરંપરાને, ગુજરાતની સંસ્કૃતિને અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા તરીકેના હોદ્દાને સહેજ પણ શોભે એવા નથી। એ શબ્દોને હું અને અમારી સરકાર કડક રીતે વખોડી કાઢીએ છીએ। તેઓએ એમ કહ્યું છે કે મારી પાસે અમુક બનાવોની સીડી છે, હું જાહેર કરીશ તો ભૂકંપ થઈ જશે, એ પ્રમાણેનું લગભગ એમણે નિવેદન કર્યું છે। મારી એમને ચેલેન્જ છે કે કોઈ પણ પ્રકારના અપ બનાવો હોય, દુઃખદ બનાવો હોય કે વખોડવા લાયક બનાવો હોય, એની કોઈ પણ બાબતની જાણકારી એમની પાસે સીડી સ્વરૂપે કે કોઈ પણ પુરાવા સ્વરૂપે હોય તો એમને રાજ્ય સરકારને, ગૃહ વિભાગને તાત્કાલિક આપવી જોઈએ અને એની તપાસ કરવા માટે સરકારને એ સોંપવી જોઈએ। મારી પાસે અમુક લોકોના પુરાવા છે એવી ગર્ભિત રીતે વાત કરવી એ યોગ્ય નથી। એમની પાસે સીડી હોય, કોઈ પુરાવા હોય તો કોઈ પણ વ્યક્તિના હોય એમને જાહેર કરવાની અમારી ચેલેન્જ છે। નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મ કાંડને લઘુમતી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। આ ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો છતો થયો હોવાનું લઘુમતી કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું। મહિલા સશક્તિકરણની ગુલબાગો પોકારતી ભાજપ સરકારમાં મહિલાઓ સલામત નથી તે વાસ્તવિકતા છે, ત્યારે પીડિતા અને તેમના સમગ્ર કુટુંબને ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડવા માંગ કરાઈ છે, તેમજ આ ઘટનામાં ન્યાયિક રીતે અને સંપૂર્ણ તટસ્થતાથી તપાસ થાય તેવી માંગ કરાઈ હતી। કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીકભાઈ મારાની આગેવાનીમાં જિલ્લા, તાલુકા અને શહેરના આગેવાનો જોડાયા હતા। રફીકભાઈ મારાએ જણાવ્યું હતું કે આ દુષ્કર્મની તપાસ નિવૃત્ત જજોની ટીમ દ્વારા નિષ્પક્ષ રીતે થવી જોઈએ। પીડિતા દ્વારા જણાવેલા 65 જેટલા આરોપીઓની તપાસ થવી જોઈએ। આ કાંડમાં બીજી ઘણી ખૂટતી કડીઓને ડામવા સત્તાપક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ રાજકીય દબાણ વિના આ કેસ ચલાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। મોટા માથાઓનો હજી નામ પણ છે, પીડિતાએ આવડા નામ આપ્યા છતાંય ફક્ત 9 કે 10ની જ વાત કરે છે આજ પોલીસ। ખરેખર એ પીડિતાએ પહેલાં જે 164B ની જબાની આપી એમાં 35 જેટલી મહિલાઓનું એમણે કીધું કે શોષણ થયેલું છે ને 65 જેટલા અપરાધીઓ પણ છે, છતાંય ફક્ત 9 થી 10માં તપાસ અટકતી હોય તો અમને થોડુંક અજુગતું લાગ્યું ને આજે કાલે કાલથી ને પરમ દિવસે 2 દિવસથી મહિલા ઉપર મારો ચાલુ થઈ ગયો છે। એના પૂર્વ પતિ દ્વારા કે ભાભી દ્વારા કે બીજા દ્વારા એ મહિલાનો એક કહેવા જઈએ તો છબી ખડવામાં આવી હોય એવી ટ્રાય કરવામાં આવે છે। અહીંયા સુધી
કે આજે અમારો મહારેલી કરવાનો ઉદ્દેશ હતો કે આજે અમે મહારેલી કરશું એના માટે ઉદ્દેશ હતો. અમે પોલીસ પાસે પૂરો મંજૂરી પણ માંગેલી હતી, છતાંય કાલ સુધી અમને મંજૂરી માટે અટકાવવામાં આવ્યા. કેમ કે કોઈ હિન્દુ મહાસભા કરીને સંસ્થા કોઈએ આવેદન એ લોકો પણ પ્રોગ્રામ કરવાના હતા. પેપર આઉટ કરી ત્યારે અમને ધ્યાન ગયું કે ભાઈ આ તો એવું થઈ રહ્યું છે, એક સમયમાં બે જો રેલી નીકળવામાં આવે તો ખૂબ મોટું ઘર્ષણ ઊભું થાય, એટલે કચ્છની કોમી અંતર ખડાય. એટલા માટે અમે નિર્ણય લીધો કે ખાલી અમારા આગેવાનોને લઈ 25-30 આગેવાનોને લઈ અમે ખાલી આવેદનપત્રને અમારે વિશાળ રેલી સ્વરૂપે વિરોધ પણ કરવાનો હતો. ને ખાસ તો એ કે કાલે હમણાં ભાજપના યુવાના પ્રમુખ આવે ને જાણે એનો ઉત્સાહ એટલો બધો જબરદસ્ત કરવામાં આવ્યો હોય કે ભાજપે મોટા તીર કામઠા ચલાવ્યા મોટા ને એવો કોઈ મોટો પરાક્રમ કર્યો હોય ને કાલે ખરેખર અશોભનીય વર્તન હતું કાલે લોકોનું. નલિયા દુષ્કર્મ કાંડની ઘટનાને પગલે ભુજની ફલાહુલ મુસ્લિમીન સંસ્થા દ્વારા શહેરના પેન્શનર્સ ઓટલા પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના આગેવાનોએ નલિયા દુષ્કર્મ કાંડની ઘટનાને વખોડી હતી. સાથે જ આ ઘટનામાં પીડિતાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી. તો આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સંસ્થા દ્વારા કરાઈ હતી. પેન્શનર્સ ઓટલા ખાતે યોજાયેલા આ પ્રદર્શન કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો સહિત અન્ય નાગરિકો પણ જોડાયા હતા. કંડલા પોર્ટ હસ્તકની 11,600 હેક્ટર જમીનને કંડલા પોર્ટે ફ્રીહોલ્ડ કરવાની ઈચ્છા દર્શાવી છે. તે જમીન વહેલી તકે ગુજરાત સરકારને સોંપવાનો નિર્ણય કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડલિયા અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ જમીનનું લેન્ડ રેકર્ડ પણ રાજ્ય સરકાર સંભાળશે. કંડલા પોર્ટ પાસે હાલ જે જમીન છે તેમાં 7,000 હેક્ટર જમીન ટાઉન ડેવલપમેન્ટ માટે, 2,000 એકર જમીન પોર્ટ ડેવલપમેન્ટ માટે અને 2,600 એકર જમીન સીધું ડિસલ્ટમેન્ટ કોર્પોરેશન પાસે છે. આ જમીનનું હવે પછીનું મેનેજમેન્ટ ગુજરાત સરકાર સંભાળશે અને આ માટે મહેસૂલ વિભાગ અને કચ્છ કલેક્ટર સત્વરે કાર્યવાહી હાથ ધરશે તેમ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં 22,000 જેટલા ટાઉનશીપના પ્લોટ છે તે રેસિડેન્શિયલ એરિયાનો લેન્ડ રેકોર્ડ પણ ગુજરાત સરકારને સોંપાશે. આ મહત્વના નિર્ણયને પગલે ગાંધીધામના મોભીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વખતો વખતની રજૂઆત બાદ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગાંધીધામ સંકુલના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં સરાહનીય પહેલ કહી શકાય. તો ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. કેપીટીના ટ્રસ્ટી માવજીભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે કેપીટી દ્વારા બંદરનું સંચાલન કરાય છે, જ્યારે જમીન વહીવટનું સંચાલન રાજ્ય સરકારને જ મળવું જોઈએ તેવી રજૂઆતો સંતોષાતા આગામી દિવસોમાં ફાયદો થશે. આમ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયને પગલે ગાંધીધામ સંકુલ તેમજ કેપીટીનો વિકાસ આગળ વધશે. અબડાસા તાલુકાના 13 હમીરપર વચ્ચે જીપ પલટી મારી જતા જીપના ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતા મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અબડાસા તાલુકાના 13 ગામે લગ્ન પ્રસંગ હોતા મોટી ધૂફી ગામના ધનજી ફકીરભાઈ કોહલી તેમજ મોહન અલી કોહલી સહિતના લગ્ન પ્રસંગે ગયા હતા અને રાત્રિના 2 વાગ્યાના અરસામાં પોતાની જીપથી ધૂફી તરફ જતા હતા. ત્યારે હમીરપર વચ્ચે જીપ ચાલક ધનજીભાઈ ફકીરભાઈ કોહલીએ પૂર ઝડપે જીપ હંકારતા પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં જીપમાં બેઠેલા મોહન અલી કોહલીને અસ્થિભંગની ઇજાઓ પહોંચી હતી, જ્યારે જીપ ચાલક ધનજી ફકીર કોહલીનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનામાં મૃતક સામે ફેટલ એક્સિડેન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભુજમાં અદાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુગ પુરુષ મહાત્માના મહાત્મા નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. અધ્યાત્મ અને સંસ્કૃતિને એક નવું પરિણામ આપતા આ નાટકે પ્રેક્ષકોને મુગ્ધ કર્યા હતા. વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવોથી શોભિત આ નાટ્ય પ્રયોગને સૌએ હર્ષભેર વધાવી લીધો હતો. વિશ્વના ઇતિહાસને બદલનારા રાષ્ટ્રપિતા ગાંધીજીની સત્ય અને અહિંસાની ભાવના પાછળ પ્રેરણા સ્ત્રોત કોણ હતું, તેઓ મુશ્કેલ સમયે કોનો આશ્રય લેતા, તેમના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા, આ તમામ સવાલોના જવાબ ગાંધીજીએ ખુદ આપ્યા છે, જેમાં તેમણે શ્રીમદ રાજચંદ્રજીને પોતાના મહાત્મા ગણાવ્યા હતા. નાટકમાં મહાત્મા અને તેમના મહાત્માના ગાઢ આધ્યાત્મિક સંબંધો, મૈત્રીભર્યા મૂળભૂત મૂલ્યો, પ્રેમની ક્ષિતિજો, સત્ય અને અહિંસાના રાજકારણ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં થતા અદ્ભુતપૂર્વ પ્રયોગની સૂક્ષ્મતા અને વિશાળના અભિવ્યક્ત કરાઈ છે. શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે.
તે નિમિત્તે થનારી એક વર્ષીય ઉજવણીના ભાગરૂપે શ્રીમદ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક રાકેશભાઈની પ્રેરણાથી આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં જ્યારે માનવીય મૂલ્યોના સંવર્ધનની તાતી જરૂર છે, આધુનિક યુગની દોડમાં દોડતા લોકો તથા યુવા વર્ગને એક અનોખી દિશાની જરૂર છે, જેથી પ્રેમમય, શાંતિપૂર્ણ અને મૈત્રીભાવથી ભરપૂર સમાજનું નિર્માણ થઈ શકે, ત્યારે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને લઈને આ નાટક પ્રયોગ કરવામાં આવ્યો છે. યુગ પુરુષ મહાત્માના મહાત્મા ગુજરાતી નાટક રાજેશ જોશી દ્વારા દિગ્દર્શિત કરાયું છે. જાણીતા નાટ્ય લેખક ઉત્તમ ઘડા લિખિત અને સુપ્રસિદ્ધ સંગીતકાર સચિન જીગરની બેલડીના સંગીતથી નાટકનું સર્જન કરાયું છે. ત્યારે નાટકની વિષય વસ્તુ, ધારદાર સંવાદો, પ્રેરક પ્રસંગો, રંગમંચની અદ્ભુત સજાવટ, સંગીત તેમજ દ્રશ્યો અને અભિનયકારોની અદ્ભુત અભિવ્યક્તિને કારણે તખતા ગુંજી ઉઠ્યા હતા. ભુજમાં નાટ્યના થયેલા સફળ પ્રયોગને શહેરીજનોએ પણ બિરદાવ્યો હતો. અમે યુગ પુરુષ નામનું નાટક લઈને આવ્યા છે. યુગ પુરુષ મહાત્માના મહાત્મા, આપણા મહાત્મા ગાંધીજીને જેમને ઇન્સ્પિરેશન આપ્યું, એવા શ્રીમદ રાજચંદ્રજી વિશે, એ બંને વિશે, બંનેના જીવન વિશે આ ડ્રામા છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ કઈ રીતે મહાત્મા ગાંધીજીને અહિંસા, સત્ય, શ્રીમદ રાજચંદ્રજીએ કઈ રીતે મહાત્મા ગાંધીજીને અહિંસાના માર્ગ પર ઇન્સ્પિરેશન આપ્યું, એના વિશે આ ડ્રામા છે. આ ડ્રામાનું આજે અહીં ભુજમાં 149th શો ચાલી રહ્યો છે. જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં અને ફેબ્રુઆરીમાં ગુજરાતમાં આ ડ્રામાના શોઝ થઈ રહ્યા છે. આગળ જઈને રાજસ્થાન, કલકત્તા, બેંગોલ, સાથે લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ પણ આ નાટ્ય પ્રયોગ થવાનું છે. શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતિનો વર્ષ છે આ, અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ પણ શ્રીમદ રાજચંદ્રજીનો ઉલ્લેખ કર્યો હતો રેડ ફોર્ટમાં, કેમની 150મી જન્મજયંતિ ચાલી રહી છે, તો એ નિમિત્તે આ ડ્રામાનું આપણે આયોજન કર્યું. ભુજમાં આવેલા 150 જૂના મહારાવ વિજયરાજી સાર્વજનિક પુસ્તકાલયમાં નૂતન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના પુસ્તકાલયમાં રાણી ક્રિષ્ના રાજલક્ષ્મી દેવીના સહયોગથી નિર્મિત મહારાજ કુંવર ભૂપતસિંહજી હોલને સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ખુલ્લો મુકાયો હતો. અંદાજે 30 લાખના ખર્ચે નિર્માણ પામેલા આ હોલમાં સ્ટેજ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ત્યારે ભુજના નગરજનો માટે આ હોલ મહત્વનો સાબિત થશે. પુસ્તકાલય ખાતે હોલના લોકાર્પણ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, નગરપતિ અશોક હાથી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, હિમલતાબેન ગોર, પ્રવીણસિંહ વાઢેર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, કરમસિંહ પટેલ, સંજય ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજનો જે કાર્યક્રમ છે એનામાં મુખ્યત્વે ભૂકંપ પછી 3 તબક્કામાં આ લાઇબ્રેરીનું પુનર્વસન કર્યું હતું. જે પુસ્તકાલય થયું એનામાં માનનીય શ્રી પુષ્પદનભાઈની ગ્રાન્ટમાંથી, સાંસદ એ વખતે હતા ત્યારે, 15 લાખ જેવી મોટી માતબર રકમ થયું હતું, એમાં પુસ્તકાલયનું નિર્માણ થયું હતું. વાંચનાલયના નિર્માણ માટે કચ્છના જે દાતાઓ હતા એમાં શ્રેષ્ઠી દાનજીભાઈ એંકરવાલા, શ્રોપ પરિવાર ને અન્ય દાતાઓના સહયોગથી કર્યું. અને 3જા તબક્કામાં હાલે આ સંસ્થા 149 વર્ષ જૂની છે, રાજવી પરિવાર સાથે સંકળાયેલી છે. કચ્છના રાજવી વિજયરાજજીના વખતમાં આ સંસ્થામાં રાજવી કુટુંબનું મોટું યોગદાન રહ્યું છે. હાલે પ્રાગમલજી ત્રીજાના લઘુબંધુ ભૂપતસિંહજીના ધર્મપત્ની રાણી ક્રિષ્ના રાજલક્ષ્મી દેવીના સહયોગથી એક અદ્યતન હોલ નિર્માણ કરેલ છે, જેમાં કચ્છની પ્રજાને અને ખાસ કરીને ભુજની પ્રજાને સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વિવિધ જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે એ આ સંસ્થાની સાથે જ સંકળાઈ જાય એ ઉદ્દેશથી એક આ હોલનું નિર્માણ કર્યું છે. ને આ નિર્માણનો સંપૂર્ણ સહયોગ રાજવી પરિવારના રાણી ક્રિષ્ના રાજલક્ષ્મી દેવીજીએ આપ્યો છે. અને આજના પ્રસંગમાં ભુજન વિભાગના ધારાસભ્ય નીમાબેન, મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ, અમારા પૂર્વ દાતા અને અમારા માર્ગદર્શક શ્રી પુષ્પદનભાઈ અને
अन्य महानुभावों ने आजना आ कार्यक्रम में उपस्थित राख्या छे। खास करीने हूँ आजना तबक्के माननीय श्री रविन्द्रभाई संघवी खास आभार मानीश के जेना लीधे आ कार्य पूर्ण थयुं छे। શિયાળાના પ્રારંભથી ઠંડીએ ધીમી ગતિએ પગરણ કર્યા બાદ જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીએ સારી એવી પકડ જમાવી હતી, તો હવે શિયાળો વિદાય તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ પણ ઠંડીએ ચમકારો વર્તાવ્યો હતો, જેમાં છેલ્લા બે દિવસથી તાપમાન આંશિક ઉચકાતા ઠંડીમાંથી થોડી રાહત મળી છે। ચાલુ વર્ષે નલિયાનું નીચામાં નીચું તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જો કે ઠંડીના ઉતાર ચઢાવ વચ્ચે લોકોએ તીવ્ર ઠારનો માર અનુભવ્યો હતો। જોકે હવે કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો પણ ધીમે ધીમે ઉચકાઈ રહ્યો છે, તો આજે નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો રાજ્યનું શીત મથક નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યમાં ફરી ઠંડુ મથક રહ્યું હતું, તો બંદરીય શહેર માંડવી જિલ્લાનું સૌથી ગરમ મથક તરીકે રહ્યું હતું। રાત્રિ તેમજ વહેલી સવારને બાદ કરતા દિવસના ભાગે તાપમાન ઉચકાયેલું રહેતા લોકોને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। એક તરફ નલિયામાં સૌથી નીચું 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, તો બીજી તરફ સૌથી વધુ લઘુત્તમ તાપમાન માંડવીમાં 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, નવા કંડલામાં 16.6 ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ભુજના સરપટનાકા બહાર રાજગુર સમાજવાડી ખાતે ભુજ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના 18 નવયુગલોએ વેલેન્ટાઇન ડેના દિવસે જ નવજીવનનો પ્રારંભ કર્યો હતો। પ્રેમના પર્વ એક તાંતળે બંધાયેલા યુગલોને સમાજના મોભીઓએ આશીર્વાદ આપ્યા હતા। દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાઈ રહ્યું છે, જેના કારણે સમાજના નબળા વર્ગના લોકો સારી રીતે લગ્ન પ્રસંગની ઉજવણી કરી શકે તેમજ મોંઘવારીમાં મોટા ખર્ચથી રાહત મેળવી શકે તેવા સદાશયથી આયોજન થતું હોય છે। ત્યારે ભુજ વાલ્મીકી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું। રાજકીય, સામાજિક અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજની આ પહેલને બિરદાવવામાં આવી હતી। સમૂહ લગ્નમાં સમાજના 18 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। લગ્ન સમારોહમાં આચાર્ય પદે ચેતનભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંગળ ફેરા ફરાવાયા હતા। વાલ્મીકી સમાજના તૃતીય સમૂહ લગ્નમાં મુખ્ય દાતા તરીકે વીણાબેન નવીનભાઈ આઈયાએ સહયોગ આપ્યો હતો અને આ ઉપરાંત સમાજના અન્ય નામી અનામી દાતાઓના સહયોગથી સમૂહ લગ્નમાં ભાગ લેનારા જોડલાઓને ભેટ સોગાદમાં ઘર વખરી સહિતની ચીજવસ્તુ આપવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય તારાચંદ છેડા, નિમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ભુજના નગરપતિ અશોક હાથી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, મનુભા જાડેજા, ડોક્ટર રામ ગઢવી સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાદેશિક વાલ્મીકી સમાજના પ્રમુખ ભરતભાઈ વાઘેલા તેમજ ભુજ કચ્છી વાલ્મીકી સમાજના પ્રમુખ હરેશભાઈ મીઠુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, વેલેન્ટાઇન ડે એટલે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ। પાશ્ચાત્ય સંસ્કૃતિના આ પર્વની ઉજવણી હવે ભારતમાં પણ કરવામાં આવે છે, ત્યારે ભુજમાં પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાનું પ્રમાણ વધ્યું છે। આજને દિવસે યુવાહૈયાઓએ પોતાના પ્રિય પાત્ર માટે ગુલાબના ફૂલ અને બુકે ખરીદવાનું પસંદ કર્યું હતું। ભુજની ફૂલ બજારમાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણીને લગતા ફૂલ સવિશેષ જોવા મળ્યા હતા। આર્ટિફિશિયલ ફૂલો કે ગ્રીટિંગ્સ કાર્ડ ખરીદવાનું ચલણ હવે ઘટ્યું છે। પ્રેમીઓ કે નવયુગલો અને પતિઓ પોતાના પ્રિય પાત્ર માટે હવે લાલ ગુલાબ આપવાનું વધુ પસંદ કરે છે। બજારમાં આજે ફૂલના ધંધાર્થીઓએ વેલેન્ટાઇન ડે નિમિત્તે રૂપિયા 100 થી લઈને 500 સુધીના બુકે પ્રેમીઓ માટે તૈયાર કર્યા હતા, ત્યારે પ્રેમીઓએ તેને ખરીદવાની ઉત્સુકતા દર્શાવી હતી। ભુજ તાલુકાના વિંછિયા ગામની ભાગોળે આવેલ સામંત રાજા કાપડીના સમાધિ મંદિરે પાટકોરી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જંગલમાં મંગલ ઊભું કરનાર સામંત દાદાના જય જયકાર તથા જી નામના નાદથી વિંછિયાનો સીમાડો ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં દિલીપ રાજા કાપડી, લાલગીરી બાપુ, મહંત જગજીવનદાસજી, મહંત કલ્યાણદાસજી વીરા રાજા, મહંત જગદીશદાસજી સહિતના સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા।
પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય કેસરબેન સામતભાઈ મહેશ્વરી, વસંતભાઈ વેલજી વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, ચંદનસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોએ આશીર્વચન આપતા કહ્યું હતું કે મેકરણ દાદાનું નામ વિશ્વ ફલક પર જાણીતું છે, ત્યારે સામત રાજા કાપડીની સેવાની સુહાસ પણ ચોમેરે પ્રસરી રહી છે. રામ રહીમના જ્યાં બેસણા છે તે સમાધિ મંદિરે આજે 18 વર્ણના ભાવિકો એક જ પંગતમાં સાથે બેસીને મહાપ્રસાદ લે છે. અહીં સામત રાજા કાપડીએ સમાજવાદ નહીં પણ માનવતાવાદની મહેક પ્રસરાવી છે, ત્યારે અહીં ઉજવાયેલા પાટકોરી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. મહેશપંથી મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતંગ દેવની 1264મી જન્મજયંતિની મામે મહેશ્વરી સમાજ ભુજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, તો શહેરમાં નીકળેલી વિશાળ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભુજ મામે મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રાનો પ્રારંભ આશાપુરા નગર મધ્યેથી થયો હતો, જે મામઈ દેવનગર, જૂની શાક માર્કેટ, મહાદેવ ગેટ, બસ સ્ટેશન થઈ હનુમાન દેવરી ચોક પહોંચી હતી, જ્યાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. ધર્મગુરુ ધનજી મૂળજી માતંગ, જગુ માતંગ આ શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માગ સ્નાનીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, નગરપતિ અશોક હાથી, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, માલશી માતંગ, મામતભાઈ જુણેજા, ફકીર મામત કુંભાર, મુસ્તાક હિંગોરજા, મેશભાઈ દુઆ, હરીશભાઈ છેડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ છે અમારા ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવ એમની 1264મી વર્ષ જયંતિ અમે હર્ષઉલ્લાસ અને જોરશોરથી બનાવી રહ્યા છીએ. અમારા આ પ્રસંગ 12 મહિનામાં એક વખત એટલે અમારી દલિત સમાજની સાથે સાથે મહેશ્વરી સમાજના અમારા ઈષ્ટદેવ છે એ અમારી દિવાળી તરીકે એમને ઉજવીએ છીએ. હા, અમારા આ માઘ મહિનો માઘ માસમાં આદિકાળથી 1264 વર્ષ પહેલાંથી આ એક વ્રત આવે છે. એનામાં સવારના વહેલો નાહી ગ્રસ્ત જીવનથી બહાર રહેવાનું, એમને તપસ્યા કરવાની, પોતાના જીવનને આખો પુણ્ય કરી અને એને તપસ્યા કરી અને ધણી માતાના દેવનો ઉજવણી કરીએ. કચ્છના પેરિસ સમાન મુંદ્રા શહેરમાં મહેશ્વરી સમાજના પૂજ્ય ધણી માતંગ દેવની 1264મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગત રાત્રિના 12ના ટકોરે મહેશ્વરી સમાજના ભાઈ બહેનો મતિયા દેવના મંદિરે એકત્રિત થયા હતા, જ્યાં જ્ઞાનકથનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અને રાત્રિના પૂજ્ય ધણી માતંગ દેવની જન્મજયંતિ પ્રસંગે કેક કાપીને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી, તેમજ ધાર્મિક ઠાઠના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમગ્ર માસ દરમિયાન કઠિન વ્રત માગ સ્નાન ધારણ કરનાર 7 માગ સ્નાન વ્રતધારીઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ પ્રસંગે માગ સ્નાન વ્રતના મુખિયાજી રાજેશ સિજુએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. તો ઉમિયાનગરમાં આવેલ ગણેશજીના મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના આદર્શ ટાવર, એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, વાંકલ બજાર થઈને પૂજ્ય મતિયાદેવના મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં બેન્ડ પાર્ટીના સથવારે રાસ ગરબામાં સમાજના ભાઈ બહેનો ઝૂમી ઉઠ્યા હતા. બાદમાં મતિયાદેવના મંદિરના પ્રાંગણમાં બારમતી પંથનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તેમજ બપોરે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન થયું હતું. ધણી માતંગ જન્મજયંતિ 1264મી જન્મજયંતિ છે. ગઈ રાત્રે અમે અહીંયા મુંદ્રા મતિયાદેવના મંદિરે અમારા સમાજ ધર્મગુરુઓ વતી ઠાઠનો પ્રોગ્રામ કરેલ છે, જેમાં ધણી માતંગદેવના મામેદેવની જે આગમવાણી છે એના વિશે બધે કહેવામાં આવે છે અને અમે ઠાઠ કહીએ છીએ. આ વર્ષે કુલ 7 માગ સ્નાનની વ્રત ધારણ કર્યું હતું. તેના વ્યક્તિ તરીકે રાજેશજીભાઈ સિંધુ હતા અને 13 તારીખથી કરી અને આજ સવાર સુધીના કાર્યક્રમો યોજાય. 13 તારીખના રાતના જ્ઞાન કથન અને 14 તારીખના સવારના મહેશનગરથી રામયુ નગરના મુખ્ય માર્ગ ઉપરથી ફરી અને મતિયાને મંદિરે બારમતી પંથનો સ્થાપના કરી અને માર્ગ સ્નાનીઓનું વ્રત છોડી અને આ માર્ગ સ્નાન વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ધાર્મિક કાર્યોમાં જ્ઞાન કથન રાતના 13 તારીખના મુંદ્રા મહેશમાં મોટી સંખ્યામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવ્યા હતા.
तो मुंद्रा तालुकाना लूणी गामे पण धणी मातंग देवनी 1264मी जन्म जयंतीनी उमंगभेर उजवणी करवामां आवी हती। अखिल कच्छ लूणी गणेश सेवक संघ सार्वजनिक ट्रस्ट द्वारा मामई महेश्वरी समाजना इष्टदेव धणी मातंग देवनी जन्म जयंती उजवाई हती। ट्रस्टना प्रमुख किशोरभाई पिंगोलनी आगेवानी हेठळ प्रतिवर्षनी परंपरा अनुसार उजवणी करवामां आवी हती। आ प्रसंगे विविध धार्मिक कार्यक्रमोनुं आयोजन ट्रस्ट द्वारा थयुं हतुं। तो पूज्य धणी मातंग देवनी शोभायात्राए अनेरू आकर्षण जमाव्यु हतुं। शोभायात्रामां बहोळी संख्यामां लोको उमट्या हता। आ प्रसंगे माघस्नानी व्रतधारीओनुं सन्मान करवामां आव्युं हतुं। अखिल कच्छ लूणी गणेश सेवक संघ सार्वजनिक ट्रस्टना प्रमुख किशोरभाई पिंगोले सौ कच्छीओने आ पावन प्रसंगे शुभकामनाओ पाठवी हती। समग्र भारतवर्षमां महेश्वरी संप्रदाय अने दलित समाज इष्टदेव श्री धणी मातंग जन्म जयंती भव्य उजवे छे त्यारे आवती काल गई काल थी ज धार्मिक कार्यक्रमों संपूर्ण समग्र तालुकाओ जिला मथके योजवामां आव्या अने आजे सर्वे गामडाओमां आजे शोभायात्रा निकळी अने गांधीधाम बहु मोटू सेंटर छे त्यारे गई काले शोभायात्रा विशाळ रूपमां त्यांथी शोभायात्रा निकळी। ते दरमियान आजे बधायना व्रत पूरा थशे। माघ मास ए पवित्र धर्म प्रेमी भाईओए व्रत राखेलो अने आजे एनी पूर्णाहुतिना दिवसे अहींया मुंद्रा तालुकामां पण भव्य शोभायात्रा निकळी। ए दरमियान सर्व धर्म प्रेम बंधुओ एमां भाग लई अने शोभायात्रामां जोड़ाया हता। तो आजना बुलेटिन में बस आटलू ज। फरीथी मळीशुं आवतीकाले। नमस्कार।